नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 भौतिक विज्ञान विषयना चौथा चैप्टर के जेनु नाम छे समतल में गति। इना गया लेक्चर नी अंदर विद्यार्थी मित्रों आपने एक उदाहरण अने छेले स्थान अने स्थानांतर सदिश आपने भण्या था। त्यार पछी आजे आपने सरेराश अने तत्कालीन वेग एनो अभ्यास करिए। तो एक परिमाण में पदार्थनी गति दरमियान आपने खबर छे के सरेराश वेग बराबर स्थानांतरना छेदमा समय गाड़ो आपने भणी गया छे सूत्र। एवज रीते समतल में गति माटे पण सरेराश वेग एटले गति करता पदार्थे करेलू स्थानांतर अने ए स्थानांतर माटे लीधेला समय गाड़ा ना गुणोत्तर ने ते पदार्थ नो ते समयगाड़ा दरमियान सरेराश वेग कहवाय। आ सरेराश वेग आवी रीते आम दर्शाववामां आवे। वी वेग ने वी वडे दर्शावाय, सदिश राशि छे एटले ऊपर तीर वडे दर्शाववामां आवे छे, ने सरेराश छे एटले आवा ब्रेकेट एंग्युलर ब्रेकेट वडे एने दर्शाववामां आवे। स्थानांतर सदिश ए डेल्टा आर छे, तो डेल्टा आर અને એના માટેનો સમયગાળો જો ડેલ્ટા ટી હોય તો સરેરાશ વેગ બરાબર ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી। ધારો કે કોઈ એક પદાર્થ આવી રીતે દ્વિપરિમાણમાં અથવા સમતલમાં ગતિ કરે છે, અહીંયાથી આમ સમજો કે અહીંયા પ્રારંભિક સ્થાન પી અંતિમ સ્થાન ક્યુ, તો પ્રારંભિક સ્થાન સદિશ આર વન હશે, અંતિમ સ્થાન સદિશ આપણે જોયું તો આર ટુ હશે, તો આર વન થી આર ટુ સુધીનો સ્થાન સદિશ ડેલ્ટા આર હશે। અહીંયા સમય ટી વન અહીંયા સમય ટી ટુ સમયગાળા ડેલ્ટા ટી દરમિયાન સ્થાનાંતર સદિશ જો ડેલ્ટા આર હોય તો સરેરાશ વેગ બરાબર ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી। આ સરેરાશ વેગની દિશા આ સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે। સરેરાશ વેગ દિશા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે। સરેરાશ વેગને આવી રીતે પણ દર્શાવી શકાય, ઘટકો સ્વરૂપે સરેરાશ વેગ બરાબર ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી છે, પરંતુ ડેલ્ટા આર એટલે આપણને ખબર છે કે ડેલ્ટા એક્સ આઈ હેટ વધતા ડેલ્ટા વાય જે હેટ ના છેદમાં ડેલ્ટા ટી। તો સરેરાશ વેગ વી બરાબર આમ લખાય ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી આઈ હેટ વધતા ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી જે હેટ। શું કર્યું, સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર એટલે ગયા લેક્ચરમાં આપણે જ્યાં પૂરું કર્યું હતું ત્યાં આપણે જોયું હતું કે ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ હેટ પ્લસ ડેલ્ટા વાય જે હેટ। ડેલ્ટા આર ની જગ્યાએ કિંમત મૂકી અલગ અલગ ડેલ્ટા ટી આપ્યા, સદિશ વેગ વી બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી એ વેગના એક્સ ઘટક સરેરાશ છે, આઈ હેટ વત્તા વેગના વાય ઘટક સરેરાશ છે હેટ। સદિશ સ્વરૂપે વેગના બે ઘટકો એક્સ અને સરેરાશ વેગનો એક્સ ઘટક ને સરેરાશ વેગનો વાય ઘટક, સરેરાશ વેગનો એક્સ ઘટક એટલે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી અને સરેરાશ વેગનો વાય ઘટક એટલે ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા। વેગને આ રીતે ઘટકો સ્વરૂપે દર્શાવી શકાય। આ જ રીતે તત્કાલીન વેગ, આ વાત છે સરેરાશ વેગની, હવે જોઈએ તત્કાલીન વેગ। કોઈ નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થાન પાસે વેગને તત્કાલીન વેગ કહેવાય। સરેરાશ વેગ જ તત્કાલીન વેગ સરેરાશ વેગ પરથી જ મળે, પણ ક્યારે સમયગાળો ઘટાડતા અત્યંત સૂક્ષ્મ શૂન્યવત સમયગાળો હોય ત્યારે સરેરાશ વેગ તત્કાલીન વેગનું મૂલ્ય આપે। તેથી આપણે આમ લખી શકીએ કે તત્કાલીન વેગ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો માટે સરેરાશ વેગ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો માટે જે સરેરાશ વેગ હશે એ તત્કાલીન વેગ આપશે। તત્કાલીન વેગ સદિશ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો
ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા સરેરાશ વેગ એટલે ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી. આમ સરેરાશ વેગ પરથી સમયગાળો ઘટાડતા જાઓ. અહીંયાથી અહીંયાનો સમયગાળો છે, ઘટાડીએ ઘટાડીએ ઘટાડીએ, આમ ઘટાડતા ઘટાડતા અત્યંત સૂક્ષ્મ કરીએ ત્યારે એ સરેરાશ વેગ છે સૂક્ષ્મ સમયગાળા માટે તત્કાલીન વેગ બની જાય. તેથી વી બરાબર વિકલનમાં આપણે જોયું હતું કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી ને આપણે ડીએક્સ બાય ડીટી કરી લેતા. અહીં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી ને શું લખાય? ડીઆર બાય ડીટી. એટલે કે સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન વેગ સદિશ આપે. સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન વેગ સદિશ આપે છે. સ્થાન સદિશ આપ્યો હોય એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો તત્કાલીન વેગ સદિશ મળે. આમ વિકલન દ્વારા તત્કાલીન વેગ મેળવી શકાય. આ ઉપરાંત ઘટકો સ્વરૂપે પણ આને દર્શાવી શકાય. આ સમીકરણમાં ડેલ્ટા આર ની જગ્યાએ આપણને ખબર છે કે સ્થાન સદિશ ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ હેટ પ્લસ ડેલ્ટા વાય જે હેટ. આ કિંમત આ સમીકરણમાં મૂકીએ તો સદિશ વેગ વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી છે, ડેલ્ટા આર ની જગ્યાએ શું લખું? ડેલ્ટા એક્સ આઈ હેટ વધતા ડેલ્ટા વાય જે હેટ ના છેદમાં ડેલ્ટા ટી. અલગ અલગ છેદ આપું અને અલગ અલગ લિમિટ લક્ષ પણ અલગ અલગ આપી દઉં તો આમ લખાય વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી આઈ હેટ વધતા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી જે હેટ. અલગ અલગ લિમિટ આપી છે અને છેદે અલગ અલગ આપેલો છે તો સરેરાશ વેગ વી બરાબર ડેલ્ટાનું લક્ષ ડીમાં પરિણામે, જેમ અહીંયા ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી નું લક્ષ હતું તો ડીઆર બાય ડીટી, એમ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી નું લક્ષ છે તો શું લખાય? ડીએક્સ બાય ડીટી આઈ હેટ એમ નમ વધતા ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી એનું લક્ષ ડીવાય બાય ડીટી જે હેટ. તેથી વેગને આવી રીતે દર્શાવીએ, સદિશ વેગ વી બરાબર વી એક્સ આઈ હેટ વધતા વી વાય જે હેટ. વેગને સદિશ સ્વરૂપે આમ દર્શાવીએ જ્યાં વી એક્સ કેની જગ્યાએ લખા ડીએક્સ બાય ડીટી. આ ડીએક્સ બાય ડીટી એટલે વી એક્સ છે કે જે વેગનો કેવો ઘટક છે? એક્સ ઘટક છે. અને વી વાય એટલે ડીવાય બાય ડીટી, અને ડીવાય બાય ડીટી એટલે વેગનો વાય ઘટક છે. આમ સદિશ સ્વરૂપે વેગ વી એક્સ આઈ હેટ પ્લસ વી વાય જે હેટ વડે દર્શાવાય. આ વેગને ઘટકો સ્વરૂપે આ મેળવા પછી આ તત્કાલીન વેગ છે એને ચોક્કસ કંઈક દિશા હશે. આ તત્કાલીન વેગની દિશા આપેલા બિંદુએ ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સમજો કે અહીંયા આ સરેરાશ વેગ છે આ સ્થાનાંતરની દિશામાં છે. હવે સમયગાળો ઘટાડીએ, આજ આકૃતિમાં આવો આમ ગતિપથ હતો બરોબર, પ્રારંભિક સ્થાન અહીંયા પી પાસે છે, અંતિમ સ્થાન ક્યુની જગ્યાએ અહીંયા સમજો કે પી વન માટે કરીએ તો અહીંયા ક્યુની જગ્યાએ પી વન પાસે કરીએ તો સ્થાનાંતર સદિશ પી થી ક્યુની જગ્યાએ પી થી પી વન બની જાય તો સરેરાશ વેગ છે એ પી થી પી વન તરફ બની જાય. હજી સમયગાળો ઘટાડીએ, સમજો કે આ બીજી આકૃતિમાં દર્શાવો આ પી બિંદુ
क्यू पी वन अहियां लखू समझो के पी टू तो आस नाना आ समयगाड़ा माटे स्थानांतर पी थी पी टू सुधी तो सरेराश वेगी तरफ मळे। आम समयगाड़ो घटाड़ता घटाड़ता जारे अत्यंत सूक्ष्म समयगाड़ो करिए समयगाड़ो घटाड़ता घटाड़ता अत्यंत सूक्ष्म समयगाड़ो लईए त्यारे आ पी बिंदु पासे तत्कालीन वेग आ तरफ आ तरफ आ तरफ आम घटता घटता छेले स्पर्शकनी दिशामां मळे। તેથી તત્કાલીન વેગની દિશા તત્કાલીન વેગની દિશા ગતિપથને તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય તત્કાલીન વેગની દિશા ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે। જે દિશામાં સ્પર્શક દોરીએ તે દિશામાં સ્પર્શકની દિશામાં આ તત્કાલીન વેગ હોય તો કોઈ પી બિંદુ પાસે તત્કાલીન વેગ ત્યાં સ્પર્શકની દિશામાં આગળના બિંદુએ ત્યાં સ્પર્શકની દિશામાં આમ સમતલમાં ગતિ દરમિયાન કોઈ પદાર્થ ગતિ કરે છે કોઈ બિંદુ પાસે કોઈ સમયે તત્કાલીન વેગ તો ગતિપથનો સ્પર્શક જે તરફ હોય ને તે તરફ સ્પર્શકની દિશામાં તત્કાલીન વેગ મળે બરાબર। આ તત્કાલીન વેગ સદિશ સ્વરૂપે આપણે દર્શાવ્યો એને ઘટકો સ્વરૂપે દર્શાવ્યો તો એનું મૂલ્ય શોધવું હોય તો સદિશનું મૂલ્ય ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય એટલે કે વર્ગમૂળમાં બે ઘટક છે વી એક્સ અને વી વાય એના વર્ગ એના સરવાળો અને એનું વર્ગમૂળ ઘટકો એના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું સદિશનું મૂલ્ય મળે તેથી વેગ સદિશ એનું મૂલ્ય આવી રીતે શોધી શકાય। આ વેગની દિશા થીટા બરાબર ટેન ઇનવર્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક આગળ આપણે ભણ્યા છીએ દ્વિપરિમાણમાં સદિશ એનું મૂલ્ય અને દિશા દિશા કેવી રીતે મળે થીટા બરાબર ટેન ઇનવર્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક તો વેગનો વાય ઘટક વી વાય અને એક્સ ઘટક વી એક્સ એક્સ અક્ષ સાથે આટલા ખૂણા બનાવતી દિશામાં તત્કાલીન વેગ હોય અને આટલું મૂલ્ય તત્કાલીન વેગ ધરાવે। વેગને દ્વિપરિમાણમાં સદિશ સ્વરૂપે આવી રીતે દર્શાવાય ઘટકો સ્વરૂપે નું મૂલ્ય અને એની દિશા સરેરાશ વેગ સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે ઘટકો સ્વરૂપે સરેરાશ વેગ આવી રીતે દર્શાવાય સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં હોય તત્કાલીન વેગ સરેરાશ વેગ માટે સરેરાશ વેગ પરથી જ મળે પણ નાના સમયગાળા માટે સરેરાશ વેગ તત્કાલીન વેગ બને તત્કાલીન વેગ સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી મળે બરાબર। સ્થાનાંતર સદિશની જગ્યાએ આમ અલગ અલગ ઘટકો લખીએ તો સરેરાશ વેગને તત્કાલીન વેગને આ રીતે બે ઘટકો સ્વરૂપે દર્શાવાય દ્વિપરિમાણમાં વી એક્સ આઈ હેટ પ્લસ વી વાય જે હેટ આ જ રીતે ત્રિપરિમાણ હોય તો હજી એક ઘટક ત્રીજો ઝેડ અક્ષની દિશાનો ઘટક મળે। તત્કાલીન વેગની દિશા ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય વેગનું મૂલ્ય ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું અને એની દિશા એટલે કે એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા બરાબર ટેન ઇનવર્સ વી વાય ના છેદમાં વી એક્સ જેટલો આ ખૂણે એની દિશા હશે તો આ રીતે આ સરેરાશ અને તત્કાલીન વેગ આપણે મેળવી શકીએ તો આ સરેરાશ અને તત્કાલીન વેગ બરાબર। હવે આગળ વધીએ સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ જોઈએ। જો ટેક્સમાં સ્વાધ્યાયના દાખલાઓ સ્વાધ્યાયમાં દાખલા નંબર પહેલા જોઈએ 4.8 સ્વાધ્યાય 4.8 ત્રણ છોકરીઓ માં એક આકૃતિ રકમમાં આપેલી છે અને રકમ આ પ્રમાણે છે ત્રણ છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે આકૃતિ આવી રીતે આપેલી છે આવું
એક વર્તુળ આકાર હલશે ને, વર્તુળ આકાર રિંગ છે. એમાં વ્યાસનો આ એક છેડો પી છે, બીજો છેડો ક્યુ છે. આવી આકૃતિ આપેલી છે, એક છોકરી બી પી થી ક્યુ સુધી, એ છે આવી રીતે. આમ આ એ છોકરી આવી રીતે માર્ગે ગતિ કરે, સી છોકરી છે એ આ રીતે આમ ગતિ કરે છે. એ બી અને સી ત્રણ છોકરીઓ પી થી ક્યુ પર પહોંચે છે. ત્રણ છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં, રિંગની ત્રિજ્યા છે 200 મીટર, 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરે છે. તે સપાટીના કિનારી પરના બિંદુ પી થી સ્કેટિંગ શરૂ કરે છે તથા પીના વ્યાસાંત બિંદુ ક્યુ પર જુદા જુદા પથ પર જે થઈને અલગ અલગ પથ પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું, કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે? ત્રણ છોકરીઓ છે એ બી અને સી, તો ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર સદિશનું માન, સ્થાનાંતર એનું મૂલ્ય ત્રણેય માટે સરખું, કારણ કે ત્રણેય માટે પ્રારંભિક અને સ્થાન અંતિમ સ્થાન સરખા છે. એટલે પ્રારંભિક થી અંતિમ સ્થાનને જોડતું અંતર એટલે સ્થાનાંતરનું મૂલ્ય પી થી ક્યુ જેટલું, અને પી થી ક્યુ નું અંતર એટલે વ્યાસ છે, અને વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો હોય, 2R, એટલે કે 400 મીટર. સ્થાનાંતર કેટલા મૂલ્યનું? 400 મીટર. કઈ છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા થશે? તો આના માટે પથ લંબાઈ વધારે હશે, સી માર્ગે જતી છોકરી માટે વધારે હશે, પણ બી માર્ગે આમ સીધે સીધી છોકરી બી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેવા હશે? સમાન હશે. છોકરી બી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર એક સરખા હશે. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયમાં 4.9, સ્વાધ્યાય ત્યાર પછીનો દાખલો 4.9. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓ થી ગતિની શરૂઆત કરે છે. આકૃતિ રકમમાં આપેલી છે. આવો એક વર્તુળાકાર બગીચો છે, એનું કેન્દ્ર છે ઓ, ઓ થી ગતિની શરૂઆત કરે આમ ઓ થી પી સુધી, પછી પરિઘ ઉપર આમ જઈ અને અહીંયા ક્યુ સુધી, અને ક્યુ થી પી ઓ પર પાછો આવે, ઓ થી પી, પી થી પરિઘ ઉપર ક્યુ, અને ક્યુ થી ઓ. એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓ થી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા પી સુધી પહોંચે છે, એટલે ઓ થી પી સુધી પહોંચે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા ચલાવતા ક્યુ ઓ માર્ગે કેન્દ્ર ઓ પર પાછા ફરે છે. અહીંયાથી આમ જાય પરિઘ ઉપર ને પછી પાછા ફરે ક્યુ થી ઓ માર્ગે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમયગાળો લાગે, ત્રિજ્યા કેટલી છે? આર બરાબર 1 કિલોમીટર એટલે કે 1000 મીટર, અને સમય કેટલો લાગે છે આના માટેનો સમયગાળો કેટલો છે? 10 મિનિટ. 10 મિનિટ જેટલો સમયગાળો લાગે છે એટલે 600 સેકન્ડ થાય ને, 1 મિનિટની 60 સેકન્ડ, 60 × 10 એટલે 600 સેકન્ડ સમયગાળો લાગે છે. તો પહેલો પ્રશ્ન છે, સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર કેટલું? સાયકલ સવાર ગતિની શરૂઆત ઓથી કરે છે, હરી ફરી ફરી પાછો અંતિમ સ્થાન ઈ જ છે. જો પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોય તો આપણને ખબર છે કે સ્થાનાંતર સદિશ શૂન્ય મળે, તેથી સ્થાનાંતર શૂન્ય. બીજો પ્રશ્ન બી, સરેરાશ વેગ કેટલો હશે?
सरेराश वेग, सरेराश वेग એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, સ્થાનાંતર જ 0 હશે આપેલા સમયગાળા દરમિયાન, કારણ કે ગતિ દરમિયાન પદાર્થ જ્યાંથી ગતિની શરૂઆત કરે ત્યાંની આ પહોંચે છે, એ સ્થાનાંતર 0 હોય તો સરેરાશ વેગ 0 જ થાય। ત્રીજો પ્રશ્ન છે, સરેરાશ ઝડપ કેટલી, સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ મેળવવા માટે પથ લંબાઈ મેળવવી, तो पथ लंबाई पहला ओ थी पी अंतर आर जेटलू हशे, पछी पी थी क्यू नु अंतर, पी थी क्यू नु अंतर पथ लंबाई आखो परिघ होत तो 2 पाई आर जेटलू, पण आ परिघ नो चौथो भाग, चौथो भाग छे तो 2 पाई आर भागा 4 એટલે કેટલું થાય, पाई आर बाय 2 आर, ओ थी पी अंतर आर, पी थी क्यू परिघ नो चौथो भाग छे, परिघ एटले 2 पाई आर, इने 4 वडे भागो तो पाई आर बाय 2, पछी क्यू थी ओ वडी अंतर आर तो पथ लंबाई बराबर ओ थी पी नु अंतर वधता पी थी क्यू नु चाप नी लंबाई वधता क्यू थी ओ नु अंतर, ओ थी पी नु अंतर आर, p થી q નું pi r by 2, o થી q નું r, r એટલે 1 કિલોમીટર 1000 મીટર, આ 1000 વધતા વળી આ 1000 પહેલા લખ નાખું, pi એટલે 3.14 ની r એટલે 1000 ના છેદમાં 2, તેથી પાથ લંબાઈ बराबर 1000 ने 1000 2000 वधता त्रण पॉइंट चौदह गुणिया 1000 भाग्या 2 3.14 एने गुणिया 1000 એને ભાગ્યા 2 1570 એટલે 3570 મીટર પથ લંબાઈ થાય। તેથી સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો, પથ લંબાઈ 3570 મીટર, સમયગાળો 10 મિનિટ અથવા 600 સેકન્ડ, 600 સેકન્ડ તો મીટર પર સેકન્ડ, 3570 3570 ભાગ્યા 600 5.95 મીટર પર સેકન્ડ સરેરાશ ઝડપ 5.95 મીટર પર સેકન્ડ હશે। 3570 એને ભાગ્યા 600 એટલે 5.95 મીટર પર સેકન્ડ બરાબર। તો આટલી આ સરેરાશ ઝડપ છે, બાકી સરેરાશ વેગ અને સ્થાનાંતર કેવા મળે, શૂન્ય મળે બરાબર। આ સ્વાધ્યાયમાં 4.8 અને 4.9 રેડી, ત્યાર પછી આગળ વધીએ સ્વાધ્યાયમાં 4.10। જુઓ ટેક્સમાં રકમ, સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.10, સ્વાધ્યાય एक खुला मैदान में एक कार चालक एवो रस्तो पकड़े छे के जे दरेक 500 मीटर अंतर बाद तेनी डाबी बाजू 60 अंश ना खूणे वळाक ले छे। खुलू मैदान छे, कार गति करे छे, 500 मीटर अंतर कापे ने एटले डाबी तरफ 60 अंश ना खूणे वळी जाय, समझो के
500 મીટર છે બરાબર, તો આમને આમ આગળ જવાને બદલે આમ 60 અંશના ખૂણે વળી જાય, વળી આમ 60 અંશના ખૂણે આની સાથે આમ 60 અંશના ખૂણે આમ વળી જશે, વળી આમ 60 અંશના ખૂણે વળી જાય, વળી આમ 60 અંશના ખૂણે વળી જાય, વળી આમ 60 અંશના ખૂણે આ રીતે આમ વળી જાય. નામ આપું આ એ બી, આ પહેલો વળાંક, આ બી, આ સી, આ ડી, આ ઈ, આ એફ. આવી રીતે સાયકલ સવાર ગતિ કરે છે. એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. પેલા વળાંકથી શરૂ કરવાનું, તો કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર કેટલું હશે? સમજો કે આ અહીંયાથી આમ ગતિની શરૂઆત થાય છે, તો આ પહેલો વળાંક, આ બીજો વળાંક, આ ત્રીજો વળાંક, પછી આ ચોથો વળાંક, આ પાંચમો વળાંક, આ છઠ્ઠો, વળી આ સાતમો અને આ આઠમો વળાંક. કયા કયા વળાંક પાસે કીધું છે? ત્રીજા, છઠ્ઠા અને આઠમા. ત્રીજા, છઠ્ઠા અને આઠમા આ ત્રણ વળાંક પાસે સ્થાનાંતર શોધો. દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો, એટલે કે સરખામણી કરો. તો પેલા ત્રીજા વળાંક પાસે સ્થાનાંતર, ત્રીજા વળાંક પાસે આ પહેલાથી શરૂ કરી પહેલો બીજો રકમમાં શું કીધું છે? એક વળાંકથી શરૂ કરી ત્રીજા, અહીંયાથી શરૂ કરવાનું, અહીંયાથી શરૂ કરીએ તો આ પહેલો વળાંક, અહીંયાથી શરૂ એક વળાંક પછી શરૂ કરવાનું, આ એક, આ બીજો, આ ત્રીજો, આમ થાય ને, આ ત્રીજા વળાંક પાસે, પછી આ ચોથો, આ પાંચમો, અહીંયા છઠ્ઠો વળાંક, વળી અહીંયા સાતમો અને વળી અહીંયા આઠમો. પહેલા વળાંકથી શરૂ કરી અને એક, બે અને ત્રણ ત્રીજા વળાંકે, પહેલા વળાંકથી શરૂ કરી ત્રીજા વળાંક પાસે સ્થાનાંતર, સ્થાનાંતર એટલે આ અંતર થશે. આમ આમ જોઈએ તો આ બધા 500-500 મીટર અંતર છે અને બધા જ ખૂણા 60-60 અંશના ખૂણે છે, તો નિયમિત ષટ્કોણ કહેવાય. કેન્દ્ર ઓ થી ઈ નું ને બી નું અંતર સરખું હોય તો ત્રીજા વળાંક પાસે સ્થાનાંતર બી થી શરૂ કરી ઈ સુધી, પહેલા વળાંક થી ત્રીજા વળાંક સુધી સ્થાનાંતર કેટલું હશે? આ પહેલો વળાંક, આ બીજો વળાંક, આ ત્રીજો વળાંક, ત્યાંથી શરૂ કરી પહેલાથી ત્રીજા વળાંક પાસે સ્થાનાંતર, અહીંયાથી આમ પહેલા વળાંક પછી સ્થાનાંતર ગણીએ તો આ સ્થાનાંતર બી થી ઈ સુધીનું, અને બી થી ઈ સુધીનું એટલે આ 500 હશે ને આ 500 હશે, કારણ કે સમબાજુ ષટ્કોણ છે, ષટ્કોણની બધી બાજુ સરખી હોય તો ઈ ષટ્કોણનું કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એ સરખું થાય, તેથી આ 500 તો આ 500 થાય. અથવા અહીંયાથી અહીંયા સુધી ગણી, આને એક કહું આને બે કહું તો આ ત્રીજો વળાંક, તો અહીંયાથી શરૂ કરી અને આ ત્રીજા વળાંક પાસે, અહીંયાથી અહીંયા સુધી આમ ત્રીજા વળાંક પાસે નામ આપીએ તો પણ એ જ થાય ને. અહીંયાથી ગણી ગણીએ તો આ એક, આ બે અને આ ત્રણ, તો આ ત્રણ થશે. અહીંયા આપણે શરૂઆત અહીંયાથી અને અનુરૂપ કરી, અહીંયાથી શરૂઆત કરી પહેલો, બીજો અને આ ત્રીજો, બરાબર. આકૃતિ ગમે એમ રાખો કાંઈ ફેર પડશે. આ બી થી ઈ સુધી એટલે આ 500 થશે, આ 500 થશે. શા માટે 500-500? તો કે અહીંયા દરેક નિયમિત ષટ્કોણ માટે આ બધા જ અંતર કેન્દ્રથી 6-6 શિરોબિંદુના અંતર સરખા થશે.
આખું નો 60 સંબાજુ ત્રિકોણ ત્રણેય બાજુ સરખા 500 આ 500 ના 500 તો આ અહીંયા થી ઓ થી બી 500 ઓ થી ઈ 500 તો 500 ને 500 કેટલા થાય 1000 તો ત્રીજા વળાંક પાસે સ્થાનાંતર 1000 જ્યારે પથ લંબાઈ 500 500 ને 500 એટલે પથ લંબાઈ કેટલી થાય 1500 મીટર બરાબર ત્રીજા વળાંક પછી કેટલામો કીધો છે ત્રીજા પછી ત્રીજા છઠ્ઠા અને આઠમા છઠ્ઠા વળાંક પાસે અહીંયાથી શરૂ થાય છે આ પહેલો આ બીજો આ ત્રીજો આ ચોથો આ પાંચમો છઠ્ઠા વળાંક પાસે એટલે અહીંયા ની આ પહોંચે તો સ્થાનાંતર છઠ્ઠા વળાંક પાસે સ્થાનાંતર 0 અહીંયા ની આ પહોંચે પથ લંબાઈ 500 500 500 છ વાર 6 × 500 એટલે કે 3000 મીટર આઠમા વળાંકની વાત કરીએ આઠમા વળાંક પાસે ખાસ જોઈજો આઠમા વળાંક પાસે અહીંયાથી શરૂ થાય છે આ પહેલો આ બીજો આ ત્રીજો ચોથો પાંચમો અહીંયા અહીંયા છઠ્ઠો આ સાતમો અને આઠમો તો પ્રારંભિક થી અંતિમ સ્થાન અંતર આટલું થશે આઠમા વળાંક પાસે આ ખૂણો 60 નો તો આ 60 નો થશે આ પણ 60 નો થશે તો આઠમા વળાંક પાસે સ્થાનાંતર મેળવવું હોય તો આ સ્થાનાંતર અહીંયા વચ્ચે અહીંયા સી ડેશ બિંદુ નામ આપું તો સી ડેશ ડી ને સી ડેશ બી અંતર મેળવવા પડે તો આ કાટકોણ ત્રિકોણ વિચારો તો કાટકોણ ત્રિકોણમાં 60 60 લાગુ પાડીએ તો 60 60 અથવા કોઈ પણ માટે 60 60 એટલે સામેની બાજુના છેદમાં કર્ણ સામેની બાજુ એટલે બી સી ડેશ અને કર્ણ એટલે બી સી 60 60 એટલે √3/2 બી સી ડેશ બી સી એટલે 500 તેથી બી સી ડેશ બરાબર 500 √3/2 જેમ બી સી ડેસ હશે એટલા જ બી સી ડેસ હશે તથા આ જ રીતે ડી સી ડેસ બીજા 500 √3/2 તેથી આઠમા વળાંક પાસે સ્થાનાંતર બી થી ડી નું અંતર 500 √3/2 500 √3/2 એટલે બે વાર 500 √3/2 હોય તો 500 × √3 એટલે કે 500 × √3 1.73 1.73 × 500 પરિણામ મળે છે 866 મીટર 866 મીટર સ્થાનાંતર આઠમા વળાંક પાસે 866 મીટર સ્થાનાંતર હશે અને પથ લંબાઈ આઠમો વળાંક છે પહેલા પાસે 1 બીજા પાસે 2 આઠમા પાસે 8 × 500 8 × 5 = 40 એટલે 4000 મીટર અહીં દરેક માટે સરખામણી કરવાનું કહીએ તો અહીંયા સરખામણી કરતા લાગુ પડે કે આ 1.5 ગણું મૂલ્ય છે અહીંયા આ સ્થાનાંતર 0 છે પથ લંબાઈ ખૂબ જ મોટી છે 3000 અહીંયા સરખામણી કરીએ તો આઠમા વળાંક પાસે આ 866 છે અને આ 4000 છે આશરે 4 થી વધારે ગણું મૂલ્ય હશે સ્થાનાંતર કરતા પથ લંબાઈ બરાબર આમ દરેક કિસ્સામાં સ્થાનાંતર કરતા પથ લંબાઈ એ વધુ છે તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 પોઈન્ટ કેટલામો હતો આ 4.10 બરાબર આ સ્વાધ્યાય 4.10 સારું ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ અહીંયા સુધી દાખલા રાખીએ આગળ ઉપર આપણે આગળના થિયરી અને દાખલાઓ એનો અભ્યાસ કરશું સારું ચાલો નમસ્કાર